હવે આગળ વાત કરીએ તો ભરૂચની. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48ને અડીને આવેલ તાપી હોટેલની બાજુમાં ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણસર ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવેની નજીક આવેલી અંકલેશ્વર પાનોલી દહેજ જેવી ઉદ્યોગોમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી હોવાનું સામે આવી રહ્યું છે. અંકલેશ્વર હાઈવે નંબર 48 નજીક આવેલા એક બંગાળના ગોડાઉનમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગતા ભારે અફડાતફડી સર્જાઈ હતી. આગની ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં DPMC નોટિફાઈડ પાનોલી સહિતના 5થી વધુ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ આગની ઘટના ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવેલા પૂંઠા પ્લાસ્ટિક, ખાલી ડ્રમ વગેરે ભંગારનો સામાન સળગી જતાં ભંગારના વેપારીને આશરે 2.5-3 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આગની જાણ પોલીસ વિભાગને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગ લાગવાના કારણની તપાસ હાથ ધરી હતી. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. જ્ઞાનયુગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત ચિત્રી નર્સિંગ કોલેજ એન્ડ સ્કૂલના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો, વાલી મિત્રો, તમામ સ્ટાફ અને અમારી ઇન્સ્ટિટ્યૂટને લાગતા વળગતા તમામ સ્નેહીજનોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. તમારું નવું વર્ષ શુભદાયી, ફળદાયી, લાભદાયી, યશસ્વી નીવડે એવી મારી ને મારા પરિવાર તરફથી દરેકે દરેકની હાર્દિક શુભેચ્છાઓ. ZSTV સર્વે દર્શક મિત્રોને નમસ્કાર અને દિવાળી તેમજ નવા વર્ષની શુભકામનાઓ. હું ડૉક્ટર કામેશ્વર પ્રસાદ, શ્રીમતી MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજના પ્રિન્સિપલ, આપ સર્વેનો પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આ કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ બાલિગણો, આજુબાજુના સર્વે મિત્રો, વાલીઓનો, સ્ટાફ પરિવારનો હું હૃદયપૂર્વક દિવાળીની શુભેચ્છા આપું છું તેમજ નવા વર્ષની પણ શુભેચ્છા આપું છું. મને ખ્યાલ છે કે પ્રાંતિજ કોલેજ એ કલાની નગરીમાં સ્થિત છે. શિક્ષણની સાથે સાથે કલા ક્ષેત્રમાં પણ પ્રાંતિજ કોલેજ ખૂબ આગળ છે. દર વર્ષે યુથ ફેસ્ટિવલમાં સમગ્ર યુનિવર્સિટીમાં સ્થાન મેળવે છે. નાટકમાં તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં, ખેલમાં પણ ઇન્ટરનેશનલમાં પણ જાય છે. નેશનલ સુધી પણ એના ખેલાડીઓ ખૂબ આગળ નામ રોશન કરે છે. શિક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ નામ રોશન કરે છે. અને આ તમામ ચીજોના GSTV, ZSTV ખૂબ સારી રીતે પોતાના કવરેજ અંદર લે છે અને અમારે કોલેજને ખૂબ આગળ નામ આવે છે. તે એ બદલ એમના પત્રકાર મિત્રોનો પણ અને સંચાલકશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આ તબક્કે અભિનંદન પાઠવું છું. પ્રમાણિક ચેનલ છે, લોકોને કામ માટે સદા તત્પર રહે છે, એટલે એ માટે પણ એમને અભિનંદન આપું છું. તેમજ સર્વે મિત્રોનો, સમાજનો ફરીથી પુનઃ પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. અસ્તુ. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજ ના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે.
લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મોં, ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાળ, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.